હેલો સ્ટુડન્ટ્સ લર્નિંગ ક્લાસીસ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આપણે ધોરણ છનું સામાજિક વિજ્ઞાન જીસીઆરટી જે કન્ટિન્યુઝ હતું એમાં આપણે લાસ્ટ છે એ ચેપ્ટર નંબર પાંચ સોરી પાઠ નંબર પાંચ જોયો હતો બરાબર આજે આપણે જોઈશી પાઠ નંબર છ શું છે એમાં તો કે મૌર્ય યુગ એટલે કે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે છે આખો પાઠ આપણે આજે ભણવાનો છે બરાબર એક લીટી છે એ તમારા માટે આઈએમપી છે એટલે હું જ્યાં જ્યાં અંડરલાઈન કરું તે બધી લીટી પાછી રિપીટ કરી કરી લેજો લેજો અથવા તો તમારી બુકમાં અને મારી સાથે જ રહેજો એટલે તમે કઈ ગોટે ચડો નહીં બરાબર આમાંથી જ પૂછવાનું છે જીસીઆરટી તમારી મેઇન છે એક્ઝામ માટે અત્યારે તો એટલે એકો કોક લીટીમાં ધ્યાન રાખજો ચાલો આપણે શરૂઆત કરીએ શું કે છે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા હવે છોકરાઓ તમે પણ રવિવાર હોય તો શું કરો બરાબર છોકરા શું હોય ક્રિકેટ રમવા ભેગા થઈ જાય એવી રીતે કહે છે કે ક્રિકેટ રમવા ભેગા થયા ભવ્ય અને જલ્પે ટીમ પાડી બે છોકરાનું નામ આપ્યું છે ભવ્ય અને જલ્પ બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો તો જલ્પ બોલ્યો કે કિંગ સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો કિંગ પડ્યો એટલે જલ્પે શું માગ્યું બેટિંગ માગી બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી હવે છોકરાઓને નોર્મલી વિચાર આવે જ કોઈ પણ નવી વસ્તુ જોવે એટલે વિચાર કે આ સિક્કામાં જે સિંહની આકૃતિ છે તમને બધાને ખબર છે સિક્કામાં પાછળ હોય તો એ સિંહની આકૃતિ છે એ ક્યાંથી લીધી હશે એવો એને વિચાર આવ્યો તો એનો ફ્રેન્ડ હતો જે ભવ્ય એને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ સારનાથના વિશાળ સ્તંભ જો તમને એમ થાય કે ઉપરનો ફકરો તો ખાલી થોડું કંઈ પૂછાય પણ જો એમાં પણ આમ પીડી આવી શું સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે એટલે એમ પૂછાઈ જાય કે સિક્કામાં આપેલી સિંહની આકૃતિ છે ક્યાં સ્થાપિત કરવામાં આવેલી છે તો કે સારનાથનો જે સ્તંભ છે ત્યાં આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો એ આખો જે સ્તંભ છે કોને બનાવેલો સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકાર કરેલ છે તો બધાને ખબર હશે નાનપણથી જ ભણતા આવ્યા છીએ રાષ્ટ્રીય ચિહ્ન રાષ્ટ્રીય પ્રતિક બરાબર ત્રણ સિંહોના સ્તંભવાળી આકૃતિ સારનાથના સ્તંભ ઉપર સ્થાપિત કરેલી છે કોણ તો કે સમ્રાટ અશોક કે એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખી લેજો આ ફકરામાંથી પણ પૂછાઈ જાય એવું છે બરાબર ચાલો હવે મેઇન ટોપિક ઉપર આપણે આવીએ મૌર્ય વંશનો સ્થાપક અને એનો શાસક કોણ હતો એના વિશે આપણે જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશનો સ્થાપક પૂછાય તો સૌથી પહેલું એ જ યાદ રાખવાનું ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો સ્થાપક હતો ઈસવીસન પૂર્વે એ ત્રણસો એકવીસથી લઈ ઈસવીસન પૂર્વે બસો સત્તાણું સુધી એનું શાસન હાલ્યું હવે ઘણાને એવો ક્વેશ્ચન થાય કે ત્રણસો એકવીસ છે ઈસુ એનો જન્મ થયો હતો ચંદ્રગુપ્ત મૌર્યનો ના ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મની સાલ નથી આવી ઈસવીસન ત્રણસો એકવીસ ઉપર ઈ ગાદી ઉપર બેઠો શું ઈસવીસન ત્રણસો એકવીસમાં ગાદી ઉપર બેઠો ત્યારથી લઈને

તો ઘણા ને એમ પ્રશ્ન થાય કે તો ચંદ્રગુપ્ત મૌર્ય જન્મ ક્યારે થયો હતો તો જો આમ એ ખાસ યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો હતો ઈસવીસન ત્રણસો ને પિસ્તાલીસ માં આ યાદ રાખજો સાલામાં આપી નથી પણ તમે યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્ય જન્મ ઈસવીસન ત્રણસો પિસ્તાલીસ માં અને ગાદી ઉપર ક્યારે આવ્યો હોય ત્રણસો ને એકવીસ માં બરાબર ચાલો બાળપણમાં રાજાની રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી શું કહે છે કે બાળપણમાં રાજાની રમત રમતા હતા એ કોણ જોઈ ગયું હતું વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય છે એને જોઈ ગયો હવે શું તો કે આ જે ચાણક્ય છે ને વિષ્ણુગુપ્ત એ ફરતા 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 ક્યાં પહોંચી ગયા પીપળી વનમાં પહોંચી ગયા હવે શું કામ તો કે આગળ આપણે જે આગળના લેક્ચરમાં જોયું છે ધનનંદ હતો ધનનંદ રાજા બરાબર તો એને શું કહ્યું હતું તો કે આ જે વિષ્ણુગુપ્ત છે ને ચાણક્યનું એનું ઘોર અપમાન કર્યું હતું ભરી સભામાં કે ચાણક્યનું એનું ઘોર અપમાન જેમ તેમ મન ફાવે એમ બોયલું હતું જે ધનનંદ રાજા હતો ને નંદ વંશનો એ હવે એને શું કહ્યું કે એનું અપમાન કહ્યું એટલે ચાણક્ય જે આ જે વિષ્ણુગુપ્ત છે ને એ ખૂબ ક્રોધિત થઈ ગયા કે ભાઈ મારું આવા આમ મહાન એક સંત છું આવું મારું અપમાન બરાબર તો હવે શું કરવું પડશે હવે મારે એવા ને ગોતવો પડશે એવા સમ્રાટને એવા વીરને કે જ્યાં ધનનંદને યુદ્ધમાં હરાવે એટલે શોધતા 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 ઠેઠ પીપળી વન પાસે પહોંચી ગયા ક્યાં પહોંચ્યા જો યાદ રાખજો પીપળી વન પાસે પહોંચી ગયા પીપળી વન પાસે પહોંચી ગયા અને પીપળી વન ક્યાં આવેલું છે તો કે નેપાળના નેપાળના પીપળી વન પાસે પહોંચી ગયા અને ત્યાંથી એને ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપાડ્યું ઉપાડ્યો એટલે શું એને જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય બાળ શું કરતા હતા ત્યાં પહોંચ્યા તો એ છોકરા સાથે છે ને રાજાની રમત રમતા હતા પોતે રાજા બને કેમ તમે રમતા હો ઘર ઘર રમતા હોય તો નાના છોકરા રમે બધા એવી રીતે આ શું કરતા રાજાની રમત રમતા હતા તો એ હવે આજે વિષ્ણુગુપ્ત હતા એ જોઈ ગયા કે હા આ રાજાની રમત રમે છે એટલે આને છે ને રાજા માટેના જે જવાબદારી છે આને મારે સોંપવી જોઈએ અથવા તો મારે આને વીર છે એનું જે અંદર જે બહાદુરી છે એ મારે એની બહાર લાવવી જોઈએ તો એને શું કર્યું એને ખબર પડી ગઈ કે આનામાં શું શક્તિ છે ચંદ્રગુપ્ત મૌર્યમાં એટલે એને એને ઉપાડ્યો કે હાલ ભાઈ તું મારી ભેગો ચાલ અને ક્યાં લઈ ગયા તો કે તક્ષશિલા જો તક્ષશિલા લઈ ગયા બરાબર અને શું કર્યું હવે હા એમ પૂછાય કે આચાર્ય વિષ્ણુગુપ્ત છે એ કયા ગૌત્રના હતા જો આપેલું છે એક નાના શબ્દમાં તમે માર્ગ પણ નહીં કરો કૌટિલ્ય ગૌત્રના હતા એવો ક્વેશ્ચન પૂછાય જાય કે આચાર્ય વિષ્ણુગુપ્ત છે એ કયા ગૌત્રના હતા તો એ કૌટિલ્ય ગૌત્રના હતા હવે એને ઉપાડ્ય ચંદ્રગુપ્ત અને ક્યાં લઈ ગયા તો કે તક્ષશિલા વિદ્યાપીઠ છે એમાં લઈ ગયા શું કરવા તો કે ત્યાં એને વિદ્યાભ્યાસ કરાવવા લઈ ગયા જો એમાં આગળ છે શું કર્યું ત્યાં તો કે તક્ષશિલા લઈ જાય તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી બરાબર હથિયારો શસ્ત્રની તાલીમ આપીને સાથે સાથે શાસ્ત્રોની પણ તાલીમ આપી ચાણક્યની મદદથી અને તાલીમથી ચંદ્રગુપ્ત મૌર્યએ ત્રણસો એકવીસમાં નંદવંશનો સમ્રાટ ધનનંદને હરાવ્યો હવે એટલો પાવરફુલ થઈ ગયો બધી શસ્ત્રની શાસ્ત્રક્રિયા શીખીને કે એ પછી ગયો યુદ્ધ કરવા કોની સાથે તો કે ધનનંદ જે નંદવંશનો વંશનો રાજા હતો એને હરાવી ને પછી પોતે મગધની ગાદી જે હતી એ સંભાળી લીધી અને વિષ્ણુગુપ્તને તો એટલું જ જોતું હતું કેમ કે ધનનંદ એનું અપમાન કરેલું અને પછી મૌર્ય વંશની સ્થાપના થઈ પછી શું થયું તો કે મૌર્ય વંશની સ્થાપના થઈ હવે આ ચંદ્રગુપ્તને મદદ કરનાર કોણ હતો આ યુદ્ધમાં ધનનંદને હરાવવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરનાર કોણ હતો એમ પૂછે તો યાદ રાખજો કાશ્મીરનો રાજા કાશ્મીરનો રાજા નામ પૂછે તો પર્વતક શું નામ પૂછે તો પર્વતક કાશ્મીરનો રાજા હતો પર્વતક એ ચંદ્ર મૌર્ય ભેગો હતો એની મદદ કરવા માટે ધનને હરાવવા માટે બરાબર લામાં નથી આપ્યું પણ પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો બરાબર ત્યાર પછી શું કહે છે ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ છે એ ચંદ્રગુપ્તને મળ્યો ચાણક્ય દ્વારા લખાયેલ સોરી અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે એટલે એમ પૂછાય કે તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી કેમાંથી મળી રહે છે તો કે અર્થશાસ્ત્ર આખું જે છે જે ચાણક્ય લખેલું છે એમાંથી ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદીગીરીના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ત્યાર પછી હવે શું થાય છે તો કે સિકંદરનો સેનાપતિ કોણ સિકંદરનો સેનાપતિ છે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર એ હવે મેદાનમાં આવે છે હવે સિકંદર છે ને એમ એના સેનાપતિને એમ કહે છે કે ભાઈ હવે હું થાકી ગયો છું હવે મારે થોડોક રેસ્ટ જોઈએ છે તમે કયો કહો ને કે હવે મારે થોડુંક રેસ્ટ જોઈએ છે તો સિકંદર છે એના સેનાપતિ ગ્રીક રાજા જે છે એને કહે છે કે ભાઈ હવે તું થોડોક ટાઈમ હું તને આ બધી જવાબદારી સોંપું છું તને રાજાય બનાવવાનો હક આપું છું બધી જવાબદારી મારી સોંપી દઉં છું મારી બધી સત્તા સોંપી દઉં છું હવે તું જાણે તું સંભાળ બધું હું હવે થોડીક વાર જાઉં છું મારે હવે રજા જોઈએ છે એમ કરીને સિકંદર એને સેનાપતિ કોણ હતો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને બધું દઈ દે છે સંપત્તિને અને પોતે સિકંદર છે ચાલ્યો જાય છે બરાબર હવે શું થાય છે જ્યાં ગ્રીક રાજા હતો સેલ્યુકસ નિકેટર બરાબર હવે તો શું થાય છે કે એને હરાવવા કોણ આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય આવે છે બરાબર ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એનું યુદ્ધ થાય છે કોનું સેલ્યુકસ નિકેટરનું ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એનું યુદ્ધ થાય છે તો હવે ચંદ્રગુપ્ત મૌર્યનું ત્યારે શાસન હતું બરાબર તો એને ખબર પડી કે આ આખું સેનાપતિ છે જે રાજા બનીને આવ્યો છે હવે મારે એને કેમ અહીંયા રહેવા દેવાય એટલે ભાઈ કહે છે ભાઈ મારી સાથે યુદ્ધ કર અને કાં તો તું એમને એમ નીકળ બરાબર તારું અહીંયા કામ નથી આખો જે છે વિસ્તાર એ મારો છે છતાં પણ માનતો નથી ઓલો યુદ્ધ કરે છે અને હારી જાય છે હારી જાય છે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ શું કરે છે એને પૂછે છે કે સોરી ગ્રીક રાજા સેલ્યુગસ નિકેટર છે શું કે છે કે ભાઈ બોલ તારે શું જોઈ છે તું જીતી ગયો તો તું બોલ તારે શું જોઈ છે તો ચંદ્રગુપ્ત મૌર્ય કે ના એમને એમ તો હું નહીં જવા દઉં મને તમારી દીકરી સાથે પરણાવી દો એની દીકરી કોણ હતી જો એનું નામ પણ આવશે એમાં એની દીકરી કોણ હતી તો કે હેલેના તો હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દે છે અને હા ચંદ્રગુપ્ત મૌર્યના એની પહેલાં પણ એક લગ્ન થયા હતા કોની સાથે હમણાં આપણે જે ધનનંદની વાત કરતા હતા કોનો નંદ વંશનો રાજા ધનનંદ એની પુત્રી હતી દૂરધરા ધનનંદની પુત્રી હતી દૂરધરા એની સાથે પણ એના લગ્ન થયા હવે કોકને વિચિત્ર જ્ઞા પણ રાજાના સમયમાં એવું ચાલતું હતું ઘણા બધા લગ્ન થતા બરાબર છે તો એના બીજી વાર કોની સાથે લગ્ન થયા તો કે રાજા સેલ્યુકસ નિકેટરની છોકરી હેલેના સાથે અને પછી કે છે ચંદ્રગુપ્ત મૌર્ય કે ભાઈ પરણાવી તો દીધો તો હવે મને કંઈક ભેટ તો આપો ભાઈ સસરાને કે છે બરાબર તો શું એને ભેટ આપે છે ચાર પ્રદેશ છે એ ભેટમાં આપે છે કયા જો કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન કાબુલ તો કે અફઘાનિસ્તાનમાં કંદહાર અફઘાનિસ્તાનમાં હેરાત છે એ પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેનો વિસ્તાર છે બલુચિસ્તાન પાકિસ્તાનમાં તો એ બધો આ ચારે ચાર પ્રદેશ છે એ માંગી લે છે ચંદ્રગુપ્ત મોર્ય અને ઓલો એને ભેટમાં આપી દે છે બરાબર ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને શું લગ્ન થઈ જાય છે એના હવે તો કે ભાઈ હવે એના લગ્ન તો થઈ ગયા બરાબર એને લઈ પણ ગયો પણ હવે રાજદૂત તો રાખવો ને ભાઈ કે બે પ્રદેશ વચ્ચે બરાબર આ આમથી આમ સંદેશા આપલે કરનાર બે પ્રદેશ વચ્ચે સમાધાન કરી રાખનાર કોક રાજદૂત તો જ જેને એલચી કહે છે આ લોકો ભાષામાં રાજદૂતને શું કહે છે એલચી તો એ તો કોક રાખવો જોઈએ તો એને શું કર્યું હતું કે પોતાનો રાજદૂત હતો સેલ્યુકસનો મેગેસ્થનિસ આ નામ યાદ રાખજો એને મોકલ્યો દરબારમાં કે તું ભાઈ જા ત્યાં રહેજે કોને મેગેસ્થનિસ આ મેગેસ્થનીસ છે એને એક પુસ્તક લખેલું છે ઇન્ડિકા શું લખેલું છે ઇન્ડિકા આ પુસ્તકમાં કહેવાય છે કે આ ભારતનું એવું પ્રથમ પુસ્તક છે કે જેમાં સાત ભારતના સાત વિભાજીત ભારતનું સામ્રાજ્ય છે સાત ભાગમાં વેચાયેલું છે ભારતનું સામ્રાજ્ય આર્થિક રાજકીય સામાજિક એવી રીતે સાત ભાગમાં ટોટલ ભારતનું સામ્રાજ્ય વેચાયેલું છે ટોટલ સાત આપણે ભારતની સામાજિક આર્થિક બધું એમાં જાણી શકીએ છીએ એવું ભારતનું પ્રથમ પુસ્તક છે કયું ઇન્ડિકા કોને લખેલું છે મેગેસ્થનિસ એટલે જ આ મેગેસ્થનિસને છે એ ઇન્ડિયન હિસ્ટ્રી કહે સોરી ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી કહે છે એટલે કે ઇતિહાસના પિતા કહે છે શું કહે છે એને ભારતના ઇતિહાસના પિતા કોને કહે છે એમ પ્રશ્ન પૂછાઈ જાય તો કોણ આવશે મેગેસ્થનિસ શું કામ તો કે એને પહેલી વખત એવું પુસ્તક લખેલું કે ભારતને એને સાત ભાગમાં એને વેચ્યું છે એટલે એને શું કહે છે ભારતના ઇતિહાસના પિતા અને જો એમ પૂછે કે વિશ્વના ઇતિહાસના પિતા કોને કહે છે વિશ્વના ઇતિહાસના પિતા જો પૂછે તો હેરોડોક્સ હેરોડિક્સ સોરી જો અહીંયા લખી દઉં છું તમને વિશ્વના ઇતિહાસના પિતા હેરોડિક્સ જેને હિસ્ટોરિક નામનું પુસ્તક લખેલું છે કયું હિસ્ટોરિક નામનું પુસ્તક લખેલું છે અને ભારતના ઇતિહાસના પિતા પૂછે તો મેગેસ્થનીસ ઇન્ડિકા નામનું પુસ્તક યાદ ખાસ યાદ રાખી લેજો બરાબર ચાલો હવે આગળ વધીએ હવેનો રાજ્ય વિસ્તાર કેટલો હતો ચંદ્રગુપ્ત તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરમાં અફઘાનિસ્તાન જોજો આ બધો વિસ્તાર પૂછાશે ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંધહારથી લઈ અને પૂર્વમાં બંગાળ સુધી એનું શાસન હતું પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હતું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાતી અને ત્યાંના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમ્યા હોવાનું જણાવેલ છે હવે આ પુષ્યગુપ્ત કોણ છે પુષ્યગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો હાળો છે કોણ છે શાળો છે હવે એકવાર શું થાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે બેઠા હોય છે અને એની એક પત્ની આવે છે અને એને કહે છે કે મારો ભાઈ છે એ બિચારાને બરાબર ભણી લીધું છે એટલે આપણે વાત કરીએ છીએ ખાલી એમ કીધું હશે એમ ભણી લીધું છે તો એનું કાંઈક કરો ને ભાઈ રાજાને એમ કહે છે મારો હાડો છે એક સોરી મારો એકનો એક ભાઈ છે પુષ્યગુપ્ત એનું કંઈક કરો ને એવું હોય તો તમે એને રાજ્યપાલનું નિમી દો ને તમે બરાબર એમ કહે છે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય પે માની જાય છે કે આ ભાઈ વાંધો નહીં તારાભાઈને આપણે રાજ્યપાલ તરીકે નિમી દઈએ એટલે પુષ્યગુપ્ત છે ચંદ્રગુપ્ત મૌર્યનો સાળો છે એટલે શું કરે છે તો કે ત્યાંના રાષ્ટ્રીય રાજપાલ તરીકે એને નિમણૂક કરી દે છે એની સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું આ સુદર્શન તળાવ છે એ શું છે તો કે ભારતનું ભારતનું સોરી વિશ્વનું વિશ્વનું નહીં માનવ નિર્મિત તળાવ શું માનવ નિર્મિત તળાવ વિશ્વનું સૌ માનવ નિર્મિત તળાવ છે સુદર્શન તળાવ છે એ કોણે નિર્માણ કર્યું એનું તો કે ચંદ્રગુપ્ત મૌર્યના શાળાએ કુષ્યગુપ્ત બરાબર ભાઈ એને રાજપાલ તરીકે નિમ્યા તો કંઈક સારું કામ કરીને દેખાડવું તો ખરા ને સા શાળો થઈને તો એને આવી રીતે સારું કામ શું કર્યું કે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હવે દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો બરાબર વાયવ્યમાં છેક

એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે રાજદૂત જેને એલચી પણ કહેવાય એક વિધાનમાં પૂછી લે ઓપ્શનમાં કે એક રાજ્યને બીજા રાજ્યમાં મોકલવાના પ્રતિનિધિને શું કહેવાય તો રાજદૂત અથવા તો એલચી જે ઓપ્શનમાં આપ્યું હોય એ ટીક કરી લેવાનું બરાબર ચંદ્રગુપ્તના જીવનનો અંતિમ સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે કે કોની સાથે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્ત મૃત્યુ ક્યારે થયું હતું કે ઈસ્વીસન પૂર્વે બસો સત્તાણુંમાં ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ કર્યું કેટલા વર્ષ રાજ કર્યું ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ કર્યું અને છેલ્લા વર્ષોમાં એને જૈન ધર્મ અપનાવ્યો એવી વાત કેમાંથી મળે છે તો કે જૈન પુરાણમાંથી એટલે એમ પૂછાય કે ચંદ્રગુપ્ત છેલ્લે જૈન ધર્મ અપનાવ્યો આ વાત છે એ કયા પુરાણમાંથી મળી આવી છે તો શું આવશે તો કે જૈન પુરાણમાંથી આપણને મળે છે બરાબર હવે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે પહેલાંનો જ ઇતિહાસ કયા આદ્ય ઇતિહાસ તરીકે ઓળખાય છે મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સમાજનું ભારતનું પ્રથમ ઐતિહાસિક સામાજ્ય કહેવાય છે ખાસ યાદ રાખજો જે જે અંડરલાઈન કરું છું એ બધી એકવાર પાછી લાઇન રિપીટ કરી લેજો બરાબર ચાલો હવે જો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત આપ્યા છે કે કેમાં કેમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે તો સૌથી પહેલું તો અર્થશાસ્ત્ર જેના લેખક કોણ છે કૌટિલ્ય એટલે કે વિષ્ણુગુપ્ત ચાણક્ય પછી ઇન્ડિકા હમણાં જ આપણે આગળ જોયું મેગેસ્થનિસ જે ભારતને સાત ભાગમાં વિભાજિત કરેલું છે જેમાં પછી દીપવંશ અને મહાવંશ એ કોણ બૌદ્ધ ગ્રંથ પછી મુદ્રા રાક્ષસ એક નાટક છે કોણે લખેલું છે તો કે વિશાખા દત્તને લા કોષ્ટકમાંથી કાંઈ પણ એમસીક્યુ પૂછાઈ જાય એટલે યાદ રાખી લેજો કોને શું લખેલું છે બરાબર આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખ સ્તંભલેખ ગુફાલેખ સ્તૂપ અને વિહાર એ બધામાંથી પણ મૌર્ય વંશની માહિતી મળી રહે છે બરાબર ચાલો હવે જીટીઆર એટલે શું ગ્રાન્ડ ટ્રંક રોડ એને કહેવાય જીટીઆર એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું એટલે એમ પૂછાય જીટીઆર અથવા તો ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ છે કોના સમયમાં થયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા થી મધ્ય એશિયાને જોડતો હતો કેટલો લાંબો હતો તક્ષશિલા થી લઈને મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ છે વિસ્તરેલો હતો વિસ્તાર પૂછાય તો આ બધું યાદ રાખજો શેરશાહ સુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનર્નિર્માણ કર્યું જો હવે નિર્માણ કેટલી વાર થયું સૌથી પહેલાં બંધાવ્યો કોને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પછી બીજી વાર પાછું પુનર્નિર્માણ કોને કર્યું તો કે શેરશાહ સુરીએ પછી અંગ્રેજ શાસનકાળ દરમિયાન વરી ડેલ હાઉસી આવ્યો તો એને શું કર્યું કોલકાતાથી પેશાવાર સુધી વરી પાછું આ રોડનું પુનર્નિર્માણ કર્યું એટલે ટૂંકમાં આ રોડ જીટીઆર છે રોડનું ત્રણ વાર નિર્માણ થયું સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યએ નિર્માણ કર્યું બીજી વાર પુનર્નિર્માણ શેરશાહ સુરીએ કર્યું અને ત્રીજી વાર ડે વર્તમાન સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે એટલે કે નેશનલ હાઈવે એનએચ દિલ્હીથી કોલકાતા સુધી જે નેશનલ હાઈવે છે ઈ આ જીટીઆર બરાબર હાલમાં એ નેશનલ હાઈવે તરીકે ઓળખાય છે બસ હવે આવ્યો બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ આવ્યો તો કે બિંદુસાર એનો પુત્ર ચંદ્રગુપ્ત મગધની ગાદી પહેલા તો એમ જ હતું રાજા પછી એનો પુત્ર ગાદી એ બેસતો લોકશાહી નથી ત્યાર બરાબર આવી રીતે શાસન વ્યવસ્થા હતી બિંદુસાર નું શાસન પૂછે તો જો ઈસવીસન પૂર્વે બસો સત્તાણું થી બસો તોતેર સુધીનું પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું સામ્રાજ્ય એને ટકાવી રાખી એની ભેટ પુત્ર અશોકને આપી એ જ એની સૌથી મોટી સિદ્ધિ ગણાય એને શું કર્યું કે વેડફી ન રાખી બધી સત્તા કે હાલો ભાઈ મને તો સત્તા મળી ગયા હવે હું આમ કરું નામ કરું ઉડાડા ઉડાડ ના ગઈ શું કર્યું એને એના પુત્ર માટે બચાવી રાખી એનો પુત્ર પાછો કોણ સમ્રાટ એ આગળ વાત આવશે તો એની સૌથી મોટી સિદ્ધિ ગણાય કે ભાઈ વેડફી ન નાખ્યું એના પુત્ર માટે છે એ બચાવી રાખી સત્તા બિંદુસારના શાસનકાળ રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતિના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હવે આ સુશીમ અશોકનો ભાઈ બરાબર એની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતી એટલે કે અત્યારે જે ઉજ્જૈન કહેવાય છે એ ઉજ્જૈનના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ કોની સુશીમની ક્યાં તક્ષશિલાનો રાજ્યપાલ અને અશોકની ઉજ્જૈનનો એટલે કે અવંતિનો રાજ્યપાલ બરાબર સુસિનના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે શું કર્યું આ પૂરો કરી નિષ્ફળ રહ્યો તો તો સમ્રાટ સમ્રાટ અશોક અશોક એટલે કહેવાય છે બિંદુસારે એના શાસન કાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો જ ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી સંબંધો જાળવી રાખ્યા હતા તેણે મગધની ગાદી ઉપર કેટલા વર્ષ રાજ કર્યું બિંદુસારે પચીસ વર્ષ સુધી એને રાજ કર્યું હવે આવે છે સમ્રાટ અશોક બિંદુસાર નો પુત્ર એનું શાસન તો કે બસો તોતેર થી લઈને બસો ને બત્રીસ સુધી સમ્રાટ અશોક નું શાસન હવે જો એમ પ્રશ્ન પૂછે કે બિંદુસારના સમયમાં કેટલા મંત્રીઓ હતા તો યાદ રાખજો ટોટલ પાંચસો મંત્રી હતા કેટલા પાંચસો મંત્રી હતા અને એમાંથી એક જે હતો રાધાગુપ્ત એક મંત્રી હતો રાધાગુપ્ત એ છે એ સમ્રાટ અશોક નો મિત્ર હતો એ યાદ રાખજો રાધાગુપ્ત છે સમ્રાટ અશોક મુખ્યમંત્રી જો કોઈ પૂછે પૂછે એમ કે મુખ્યમંત્રી કોણ હતો તો ખલ્લાટક એ યાદ રાખજો ટોટલ પાંચસો મંત્રી હતા એમાંથી મુખ્યમંત્રી હતો ખલ્લાટક બરાબર અને ચંદ્ર સોરી અશોક નો ભાઈબંધ એટલે કહી શકાય એ રાધાગુપ્ત એ આગળ આપણે જોઈએ હવે સમ્રાટ શાસન લઈને સુધી પિતા મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના ચાર વર્ષ બાદ પાટલીપુત્રમાં રાજ્યનો અભિષેક થયો ક્યાં પાટલીપુત્રમાં રાજ્યનો અભિષેક થયો કેવી રીતે હવે શું થાય છે અશોક છે હવે એનો જે ભાઈબંધ છે બિંદુ સર મુખ્યમંત્રી સોરી એમાં મંત્રી હતો પાંચસો માંથી એક મંત્રી હતો રાધાગુપ્ત એ સમ્રાટ અશોક નો ભાઈબંધ હતો એટલે ભાઈ સમ્રાટ અશોક ને એ કેવા જાય છે કે ભાઈ તારા પિતા છે એની હવે તબિયત બરાબર રહેતી નથી બરાબર છે હવે એવું વિચારે છે કે સુશીમને મારે રાજગાદી સોંપવી છે તો તું આવ બરાબર તારો હક છે તે ઘણા બધા સંઘર્ષ કર્યા છે તે ઘણા બધા યુદ્ધો જીત્યા છે તો સૌથી પહેલાં તારો હક છે રાજગાદી ઉપર તો તું આવ અને રાજગાદી મેળવવાનું કંઈક કર એટલે સમ્રાટ અશોક આવે છે અને પછી એને પાટલીપુત્રમાં એની રાજધાની એનો રાજ્યાભિષેક થઈ જાય છે બરાબર રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસાઓ મળેલા રાજ્ય વિસ્તાર જેમાં વધારો કર્યો એના શિલાલેખમાં જણાવ્યા મુજબ એનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણ મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક ત્યાં સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર કહેવાય છે કલિંગ હાલનું ઓડિસ્સા કહેવાય છે આ બધું યાદ રાખજો કાઉન્ટમાં આપેલું છે એ બરાબર ત્યાં સુધી એનો આખો વિસ્તાર છે એ ફેલાયેલો હતો બરાબર હવે કલિંગનું યુદ્ધ જોઈએ અને કેવી રીતે અશોકનું હૃદય પરિવર્તન થયું એ જોઈએ મગધની પડોશમાં આવેલા કલિંગ એટલે કે હાલનું જે ઓડિસ્સા કહેવાય છે શું કહેવાય છે હાલનું ઓડિસ્સા કહેવાય છે નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું શું થયું સ્વતંત્ર થઈ ગયું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર અશોક રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ કર્યું અને એમાં એનો વિજય થયો કેટલા વર્ષે આઠમા વર્ષે કલિંગના રાજા સાથે એનું યુદ્ધ થયું યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા શોકે કે બધે જ દુઃખ અને શોક વાતાવરણ હતું હવે આવું યુદ્ધ થયું એટલે બધે શું હોય શોકનું વાતાવરણ હતું યુદ્ધમાં થયેલ કુંવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ ઉપર મેળવેલી જીતનો આનંદ એનો ઓસરી ગયો એક ફોરથી આનંદ તો હતો જ કે મેં કલિંગ જીતી લીધું પણ બીજી બાજુ જ્યારે એની નજર ગઈ કે કેટલી સ્ત્રીઓ છે જે વિધવા થઈ ગયેલી રોતી હતી કેટલાય બાળકો છે એના પિતા વગરના થઈ ગયા હતા જાણે નદીઓ છે લોહીની નદીઓ વહેતી હતી એવું એના દ્રશ્યને સામે આવ્યા ત્યારે એનું હૃદય પરિવર્તન થયું અને ત્યારે પછી એને તલવાર મૂકી દીધી અને નક્કી કર્યું કે હવે મારે બરાબર યુદ્ધ કોઈ દી હું કરીશ નહીં હું અહીંયા તલવાર મૂકું છું અને શું કર્યું જો અહીંયા છે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કર્યો મૂકી દીધી તલવાર અને શાસ્ત્રોનું શરણ લીધું ધમમાં માનવું છે મારે શું કહે છે કે હવે હું ધમથી બધાય કા ધમ એટલે શું પ્રાકૃત ભાષામાં સંસ્કૃત ભાષામાં ધમ કહેવાય ધમ એટલે ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનું રાગી અશોક બની ગયો શું આવું પૂછે બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી અશોક રાજદ્વારીમાંથી શું થઈ ગયો ધર્માનું રાગી અશોક બની ગયો બરાબર એટલે આ રીતે એનું હૃદય પરિવર્તન થઈ ગયું જયારે યુદ્ધ પછીના દ્રશ્યો જોયા પછી અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડ્યો પહેલો એવો શાસક હતો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ છે પ્રાકૃત અને બ્રાહ્મી લિપિ એટલે આ પૂછાય ભાષા કઈ છે પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી બ્રાહ્મી લિપિ તો કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે અહીં તમે અક્ષર જુદી જુદી લિપિમાં જોઈ શકો જો પ્રારંભિક બ્રાહ્મીમાં અ આવી રીતે લખાય પછી દેવનાગરી હિન્દીમાં આવી રીતે તો તમને ખબર છે બાંગ્લામાં આવી રીતે મલયાલમમાં આવી રીતે તામિલમાં છે અલગ અલગ રીતે અ લખેલો છે હવે કલિંગની યુદ્ધનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં એમ જણાવ્યું છે કે રાજા બન્યાના આઠ વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો કેટલા વર્ષ પછી આઠ વર્ષ આ બધું છે એ શિલાલેખમાં કોતરેલું છે લગભગ દોઢ લાખ લોકોને કેદ કર્યા એક લાખથી વધુ લોકો માર્યા ગયા આ યુદ્ધમાં એનાથી મને અપાર દુઃખ થયું અને મારું હૃદય પરિવર્તન થઈ ગયું ત્યારથી મેં તલવાર છે એ મૂકી દીધી આ બધું કેમાં છે આખું યુદ્ધનું વર્ણન કરતો આખો એક અશોકનું શિલાલેખ છે બરાબર સોરી જે લોકો પોતાના હજી છે જો આગળ બધું શિલાલેખમાં છે જે લોકો પોતાના સગા સંબંધીઓને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસોને મૃતકો પ્રત્યે દર દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે આ બધું શિલાલેખમાં કોતરાવીને પ્રજા સુધી પહોંચાડે છે હું માનું છું કે ધમના ધમ એટલે ધર્મ ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને જબરદસ્તી વિજય મેળવવા કરતાં એ સારું છે બરાબર કોઈ સાથે યુદ્ધ કરીને વિજય મેળવો એના કરતાં દિલથી હું બધાને દિલ જીતી લઈશ ધમના કાર્યથી ધર્મના કાર્યથી હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે હું મારા પછી મારા પુત્ર અને પૌત્ર પણ યુદ્ધ ન કરે એટલે એમ કે હું આ કોતરાવું છું કે મારા પછી મારા પુત્ર હશે એના પુત્ર હશે એના પુત્ર કોઈ પણ યુદ્ધ કરે નહીં એવો સંદેશો એને મળવો જોઈએ એટલે હું આ શિલાલેખ કોતરાવું છું ધમનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે એમણે વિચારવું જોઈએ બરાબર એટલે કે હવે એને ધમનો જ ફેલાવ ધર્મથી જ કામ કરવું છે સંસ્કૃત છે છે પ્રાકૃત ગુજરાતના ગિરનાર પર્વત પર દામોદર કુંડ તરફ જતા શિલાલેખ મળી આવશે આ યાદ રાખજો જે પ્રાકૃત ભાષામાં લખાય છે હવે આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે આ લેખ સૌથી પહેલા તો રાજા મહાક્ષત્ર રુદ્ર દામાનો છે એક કોનો છે મહાક્ષત્ર રુદ્ર દામાનો આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ જે સુદર્શન તળાવ છે એના વિશે વિગતો આપવામાં આવી છે અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે એમાંથી નહેરો કાઢવાની વિગત આટલી વિગત આપવામાં આવેલી છે જે સ્થળોએ અશોકના શિલાલેખ મળ્યા એની વધુ માહિતી માટે નકશાનો અભ્યાસ કરો કયા કયા સ્થળેથી તમને અશોકના શિલાલેખ શિલાલેખ મળ્યા એ બધું નકશામાં આપેલું છે બરાબર હવે ધર્મ પ્રચાર તરીકે અશોક તો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ ધર્મ તીર્થધામોની યાત્રા કરી શું કર્યું એને જેટલા બૌદ્ધ તીર્થધામો આવેલા છે એની એને યાત્રા કરી યાત્રા દરમિયાન એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધર્મના માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભ લેખો કોતરા એટલે કોની પાસેથી પ્રેરણા મેળવી તો કે ગૌતમ બુદ્ધ એ યાદ રાખજો તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું યાદ રાખજો મહામાત્ર નામનો અધિકારી અશોકે રાજ્યમાં શિકાર કરવા પણ પ્રતિબંધ ફેલાવ્યો કર્યો અને કીધું કે પશુઓની હિંસા હવે પછી કોઈએ કરવાની નહીં તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર ભાર મૂક્યો કે આ વસ્તુનો તમે બધાય પ્રચાર કરો ખોટી હિંસા કે બધું ના કરો બરાબર પશુઓની હિંસા ના કરો અને આ વસ્તુ જે છે એનો તમે પ્રચાર કરો ઉપદેશની સાથે સાથે કેટલીક ઉપયોગી વાતો પણ એને શિલાલેખમાં કોતરાવેલી છે વિચાર કરો શિલાલેખમાં કેટલું બધું કોતરાવેલું છે હવે જો બીજા ક્યાં ક્યાં સંદેશ એને આપ્યા તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું વડીલોનો આદર કરવો પશુઓનો વધ ના કરવો એટલે કે હિંસા ના કરવી બંને એટલો ઓછો ખર્ચ કરવો ગુરુની સેવા કરવી સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અન્ન અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરો અને એનો આદર કરો આટલા જે સંદેશ છે પ્રજા સુધી પહોંચાડવાની એને પ્રયત્ન કર્યા બરાબર અશોકે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી કેટલામી ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હવે એમ પૂછાય કે બૌદ્ધ ધર્મની કેટલી પરિષદ છે તો એ યાદ રાખજો બૌદ્ધ ધર્મની ટોટલ ચાર પરિષદ ભરાય છે કેટલી ચાર પરિષદ સૌથી પહેલી પરિષદ છે ક્યારે ભરાય તો કે હરિયક વંશના સમયમાં અજાત શત્રુ સૌથી પહેલી પરિષદ અજાત શત્રુ એટલે કે હરિયક વંશના સમયમાં પછી બીજી પરિષદ જોઈએ આપણે બીજી પરિષદ છે એ કાલાશોકના સમયમાં કે ના આ બધું બુકમાં નથી આપેલું પણ વધારાની કહું છું કાલાશોકના સમયમાં જે નાગવંશનો રાજા હતો નાગ વંશના સમયમાં બીજી બૌદ્ધ ધર્મની પરિષદ ભરાય પછી ત્રીજી તો કે હમણાં જ આપણે જોયું અશોકના સમયમાં બરાબર છે પછી ચોથી ધર્મ સભા છે એ ક્યારે આવશે તો કે કનિષ્કના સમયમાં

મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ પ્રચાર માટે ક્યાં મોકલ્યા શિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા જો એનું નામ મેં આપી દીધું અશોકનો પુત્ર કોણ મહેન્દ્ર અને અશોકની પુત્રી સંઘમિત્રા બે યાદ રાખજો એને આ ધર્મના પ્રચાર કરવા માટે ઠેઠ ક્યાં મોકલ્યા શ્રીલંકા ઠેઠ મોકલ્યા આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર જ કરેલો છે આખા શાસન દરમિયાન અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત ઘણા કાર્યો પણ કર્યા અશોકે માનવ ને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા વિશ્રામ કાર્યો પણ સારા કર્યા અશોકના ગુણ અને એના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે અને બસો બત્રીસમાં માં સમ્રાટ અશોકનું અવસાન કર્યું થયું સોરી ટૂંકમાં કહી શકાય કે એણે છત્રીસ વર્ષ સુધી શાસન કર્યું યાદ રાખજો કેટલા વર્ષ સુધી છત્રીસ વર્ષ સુધી સમ્રાટ અશોકે શાસન કર્યું હવે મૌર્ય યુગનું વહીવટી તંત્ર જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત ચલાવવાનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું બરાબર એ સમયમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા ત્રણ વિભાગો હતા જો કેન્દ્રીય પ્રાંતિય અને પ્રાદેશિક ત્રણ વિભાગો હતા જયારે મૌર્ય યુગ હતો ત્યારે તંત્ર તંત્ર હવે કેન્દ્રીય એટલે એટલે શું તો કે કે સમ્રાટ રાજા રાજા છે છે એ એ હોય બરાબર સર્વોચ્ચ વડો ગણે તે સામ્રાજ્યના વહીવટ લશ્કર ન્યાયતંત્રનો વડો હોય તેનું પદ વંશ પરંપરાગત એટલે રાજા પછી એનો પુત્ર આવે એના પછી એનો પુત્ર આવે પાટલી પુત્ર આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવ તો ચાણક્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા છે જો આવું પૂછાય જાય એક્ઝામમાં ચાણક્ય કુલ કેટલા ખાતા છે અઢાર ખાતા દર્શાવ્યા છે જેમાંથી મુખ્ય ખાતાઓ અહીંયા તમને આપેલા છે જો એક તો ખેતી વિભાગ એના ઉપરી વડાને કહેવાય સીતાધ્યક્ષ લશ્કર ખાતું સેનાની ન્યાય ખાતાના વડાને કહેવાય પ્રદેશ સ્ત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ વ્યાપાર ખાતાના વડાને કહેવાય પણિયાધ્યક્ષ દફતર ભંડારાના વડાને કહેવાય મહાક્ષ પટલ મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું છે એના અધ્યક્ષને કહેવાય મુદ્રા અધ્યક્ષ બરાબર આમ તો અઢાર ખાતા છે પણ અહીંયા તમને મેઇન છ ખાતા દેખાડવામાં આવેલા છે હવે બીજું તો કે પ્રાંતીય વહીવટ તંત્ર એટલે શું તો કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક થતી શું રાજકુમારો એ જ બધાને રાજ્યપાલ તરીકે નિમડવામાં આવતા પછી કરવેરા ઉઘરાવા રાજાના આદેશનું પાલન કરાવવું એ બધું છે એ આ લોકો રાજકુમારો કરતા હવે ત્રીજું તંત્ર તો કે પ્રાદેશિક વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને અને આહારને એટલે કે પ્રદેશને વહેંચવામાં આવતો આહારનો અધિકારી અને પ્રદેશનો અધિકારી શું કહેવાતો ગોપ કહેવાતો આધારી અધિકારી પ્રાદેશિક કહેવાતો તંત્રનું નાનામાં નાનું એકમ શું હતું ગ્રામ હતું તેની ઉપર ગ્રામણી કહેવાતો ગ્રામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી એક આખો વહીવટ ચાલતો હતો આને કહેવાય પ્રાદેશિક અથવા તો સ્થાનિક તંત્ર એટલે ત્રણ ભાગ તમને સમજાઈ ગયા સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને વંશનું પતન કેવી રીતે થયું તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરી અધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી માહિતી મળી આવી છે પુરાણોમાં આપેલી માહિતી અનુસાર મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ નવ કે દસ રાજાઓ કુલ મળી એકસો સાડત્રીસ વર્ષ શાસન કર્યું અને મૌર્ય વંશનો અંતિમ જે રાજા હતો એમ જો એમ પ્રશ્ન પૂછાય મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો તો કે બૃહસ બૃહદર્થ કોણ બૃહદર્થ ના નિર્બળ શાસનનો લાભ લઈને સેનાપતિ હતો જે પુષ્પમિત્ર એને શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને એની હત્યા કરી નાખી જો કેવી રીતે એને ખબર હતી કે આ નિર્બળનું શાસન છે તો એને બોલાવી બા કંઈક બહાનું કરીને પછી એની હત્યા કરી નાખી આમ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં મગધની ગાદી ઉપર શૃંગ વંશની સ્થાપના થઈ કેની વંશની સ્થાપના થઈ અને મૌર્ય વંશનો અંત આવ્યો ક્યારે એટલે એમ પૂછાય કે મૌર્ય વંશનો અંત ક્યારે આવ્યો હતો કે ઈસવીસન ઓગણીસો ને પિંચ્યાસીમાં ખાસ યાદ રાખજો ચાલો હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ કાંઈ ન સમજાય તો મને કમેન્ટ કરજો ફરીથી એકવાર તમે તમારું લેક્ચર પાછું એકવાર રિપીટ પણ કરી લેજો જે જે અમે અંડર લેન્ડ કરીએ બધા એમપી ટોપિક છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને મહત્ત્વનો ભાગ ભજવ્યો તો કે ગુરુ ચાણક્ય ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે તો કે કેમાંથી મળે છે અર્થશાસ્ત્રમાંથી બિંદુ અશોક ક્યાં હતો ઉજ્જૈન અવંતિ છે ને જો ઓપ્શનમાં ઉજ્જૈન આપ્યો તમે ગોટે ચડે ગયો અમે તો અવંતિ કીધું હતું પણ હાલનું ઉજ્જૈન કહેવાય છે અશોકે સંઘ મિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા સિલોન એટલે કે શ્રીલંકા અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો કે પ્રાકૃત બ્રાહ્મી ના આવે બ્રાહ્મી તો લિપિ ભાષા પૂછી છે એટલે પ્રાકૃત આવે બરાબર હવે ટૂંકમાં ઉત્તર આપો અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું બરાબર આપણા આખો જે ફકરો જોયો ને અહીંયાથી અહીંયા સુધી આખો વિસ્તાર છે એ લખી દેવાનો સેલ્યુકસ નિકેટર સાથે ને યુદ્ધ બાદ ક્યાં પરિણામ આવ્યા યુદ્ધ થયું પછી શું થયું કે એની પુત્રી સેલેનાને પરણાવી દીધી ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પછી ચાર પ્રદેશો ભેટમાં આપ્યા પછી એનો રાજગુપ્ત હતો એ દરબારમાં ગયો મેગેસ્થનિસ બરાબર એ ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું એ આખું વર્ણન છે એ આન્સરમાં આવશે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે કેટલા વિભાગમાં મૌર્ય સામ્રાજ્યને ત્રણ વિભાગમાં ત્રણેય તંત્ર લખવાના અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો જેટલા સિદ્ધાંતો આપ્યા છે એ બધા સિદ્ધાંતો અહીંયા લખવાના અહિંસા બરાબર પછી જેટલા સિદ્ધાંતો આપ્યા છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનું કાર્ય જણાવો શું શું એને કાર્ય કરવાનું હોય કરવેરા ઉઘરાવવાના પ્રજાને સુધી સંદેશા પહોંચાડવાના એ બધું કોનું કાર્ય હોય રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય એ બધા કાર્ય અહીંયા આવશે ત્યાર પછી ખરા છે કે ખોટા મેગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની સ્થાપના કરવામાં આવી સાચું છે કે ખોટું કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની સ્થાપના નથી કરવામાં આવી મેગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા બરાબર છે એટલે આ પહેલું છે ખોટું ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું ખોટું ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો તો હા બરાબર એ સાચું બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયું ના ભઈ ખોટું અશોકે ઉપગુપ્તના આ ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો ના ખોટું કોને ગૌતમ બુદ્ધના ઉપદેશ દે ઉપગુપ્તને કોણ ગૌતમ બુદ્ધના ઉપદેશને માની એટલે આ અહીંયા આપણું સ્વાધ્ય પણ પૂરું થાય છે ચેપ્ટર પણ પૂરું થાય છે હવે તમારો વારો છે મેં તો સમજાવી દીધું તમારે રિપીટ કરવાનો વારો હવે આવ્યો છે સ્વાધ્યે રિપીટ કરી લેજો ચેપ્ટર રિપીટ કરી લેજો હજી પણ કાંઈ ન સમજાય તો ફટાફટ મને કમેન્ટ કરજો એટલે હું તમને તરત રિપ્લાય આપીશ પણ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જ પડશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા જે સીઆરટીના આગળ મારા લેક્ચર છે સામાજિક વિજ્ઞાનને એ રહેશે હવે આના પછી સાતમું લેક્ચર લઈ આવીશ બરાબર જરાય ચિંતા ન કરતા બરાબર ભણ સાથે જ સાથે ધ્યાન દેતા રહેશો જોડાયેલા રહેશો તો તમને કાંઈ પણ અઘરું નહીં લાગે બરાબર ચાલો હવે મને રજા આપો થેન્ક યુ